नमस्कार दर्शक मित्रों, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। ભાવનગર જિલ્લા સહિત અન્ય 3 જિલ્લાઓને ઉપયોગી એવી ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનોની સગવડ પણ કરવામાં આવી છે। જ્યારે આ હોસ્પિટલનું નિર્માણ થયાને 1.5 વર્ષ વીતી ગયા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજ રોજ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમજ કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે હોસ્પિટલમાં રહેલા કરોડોના મશીનરી ગેરંટી પણ પૂરી થઈ ગઈ છે, ત્યારે જનતાને માટે તૈયાર કરેલી આ હોસ્પિટલ શા માટે શરૂ કરવામાં આવી નથી તે સરકારે જવાબ આપવો જોઈએ। વધુમાં કોંગ્રેસે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાવનગરમાં નિર્માણ કરેલા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વિધાનસભાની ચૂંટણીમાં મુદ્દો બનવા માટે હોસ્પિટલ નિર્માણ થયા પછી બંધ રાખવામાં આવી છે। અમે પોઝિટિવ પોલિટિક્સ કરીએ છીએ, નેગેટિવ કરતા નથી, પણ 1.5 વર્ષ પહેલા ઓલરેડી તૈયાર થઈ ગઈ છે। કમનસીબે એમાં કરોડો રૂપિયાના ખર્ચે જે સાધનો વસાવ્યા છે એની ગેરંટી વોરંટી પીરિયડ પણ પૂરો થવાના આરે છે, તો શા માટે ચાલુ નથી કરતા? અને હું એવું કહું છું કે ભાવનગરના પ્રજાજનોને, લોકોને સારવાર માટે રાજકોટ અમદાવાદ જવું પડે છે, તો આ 200 કરોડ ફક્ત કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરને કમાવવા માટે કર્યું હતું? એ પહેલાં તમારે તૈયારી રાખવી પડે, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો ટેકનિશિયનો આ બધાની વ્યવસ્થા તમારે અગાઉ કરવી પડે, પણ એ કરી નથી। પણ મને એવું લાગે છે લોકસભાના ઉદ્ઘાટનના વાકે, એટલે લોકસભામાં પ્રજાજનોનો લાભ લેવા માટે કંઈક બાકી રાખ્યું એવું મને લાગે છે। માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબે પણ ટ્વીટ કર્યું છે અને વારંવાર અમને આ બાબત જાણ પણ કરે છે, અને ભાવનગરમાં અનેક વાર અમે રજૂઆત કરવા છતાં આજે આ હોસ્પિટલનું, અને દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રમાં આરોગ્ય પ્રધાન પણ ભાવનગરના હોય અને જે જિલ્લામાં હોસ્પિટલ તૈયાર હોય પણ ઉદ્ઘાટનના વાટે અટકી છે, કંઈક ને કંઈક આ લોકોની ખામી છે।